સાથે સંધ્યા આજે વાત કરીશું ત્રણ અલગ અલગ મુદ્દાઓની જેમાં ટાઢે લીધેલા જીવનો અહેવાલ પણ બતાવીશું આ સાથે જ સાવજનું નવું સરનામું કયું છે તે વિશે વાત કરીશું પરંતુ સૌથી પહેલા જુઓ વટાવ સામે વટથી વિરોધની વાત કરીએ अंग्रेजों भले देश में गया परंतु राज्य में बीजा एवं के अंग्रेजों रही गया है जे तात ने उपर ज नहीं आवा देता छोटाउदेपुर संखेड़ा में खेडूतो अंग्रेजों समय में एवीज प्रथा सामनो करी रहा है आ प्रथा एटले पाकनी वटाव पद्धति शू है वटावनी आ रीत ने केवी रीते थी रहू है तात ने नुकसान પેટની ભૂખ મટાડવા માટે આ ભૂખી રહી અને આંદોલન કરવા માટે મજબૂર છે છોટાઉદેપુરનો તાત જો અહેવાલ સાચી વાત છે આ તો ભોળા માણસ તેઓ પોતાની વાતને ક્યાં સુધી છુપાવી શકે કારણ કે હવે તો હદ પાર થઈ ગઈ છે પાણી માથા પરથી ઉપર પહોંચી ગયું છે પણ આપને થશે કે જો વાત ગંભીર છે તો આ લોકો કેમ કડકડતી ઠંડીમાં ગરબા લઈ રહ્યા છે તો આપને જણાવી દઈએ કે અહીં ના તો કોઈ પ્રસંગ છે ના કોઈની મનમરજી પરંતુ આ તો છે વિરોધ ગરબા રમીને વિરોધ જો તેનું કારણ જાણવું હોય તો શરૂઆત ત્યાંથી જ કરીએ જ્યાં 22 દિવસથી આ ખેડૂતોએ ડેરો નાખ્યો છે તેમના પાકના વળતરમાં થતી ગોલમાલને લઈને તેમની સાથે થતા અન્યાયને લઈને ભાવ લઈ જ્યો તા શું કરશું હવે અને દવા તો તમારે તેથી લેવું જ છું તે તો દવા તો લેવી જ પડે ને તો બિયારણ તમે ના લો પછી બિયારણ લઉં તો દવા લો અને બીજું કે પછી જો એમાં બે ડબલો તો મેં જે કેમ તે લેવા પડે તમારે સાંભળ્યું આમને મૂર્ખ ના સમજો અને મૂર્ખ ના બનાવો તેઓ નાટક રૂપે તેમની વ્યથા રજૂ કરી રહ્યા છે આ તો વાત થઈ ખાતર બિયારણ અને દવાની પણ જ્યારે પાક તૈયાર થાય ત્યારે વેચવા જાય તો કેવી કેવી તકલીફોમાંથી પસાર થવું પડે છે એ પણ જુઓ આંખો મોટી અને કાન સરવા કરીને સાંભળજો એટલે મેં તમને હું કહું છું તમે ચાલો હા તમે રવા દો બધું હા મારી વાત સાંભળો આપણે છે ને મિતેશ જેવું ચાલો મમ્મી વાત બધી રવા દો હા હા આપને જે ગોપી સેટ કરી છે આપણે હા હા જે સારું છે આ બીજા બધા છે પણ છે ને કોટનમાં બહુ મારે કોઈ ચિંતા કરો યાર આ તો બધા તમને ઉલ્લુ બનાવે છે મારે મોહન કાકાની જીમ એટલે જબ્બર જોરદાર જોયું ખેડૂત એક અને વચેટિયા કેટલા છે જેમણે તાતને ઘેરી લીધો આમાં તાત મૂંઝાય નહીં તો શું થાય જેથી કંટાળી ખેડૂત હરાજી કરવા જાય છે પણ ત્યાંય લૂંટ મચી છે 71-15 રાખો 78 એકાઉન્ટ ચલાવો દો આપણે હરાજીમાં ભાવ તો સારો બોલાયો પણ પછી જુઓ શું થયું અસલી ખેલ તો અહીંથી શરૂ થયો છે ભાવ યાર તમારો કપાસ છે હે માલ સરો રાખી લાગે છે તમે ટાઈમ જોયું તું પગાર ના કરો ખોટો કકડા ના કરો હવે માલ સરો તમારો અંદરથી ખરાબ નીકળે મારે તો પછી કાયદેસર તમારી જોડે પગલા લેવા પડશે જોયું વેપારીઓ કેવી રીતે પાકની બોલી લગાવ્યા બાદ ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે આ છે ટ્રેક્ટર વાળો જેમાં ખેડૂત પાક લઈને વેપારી સુધી પહોંચ્યો છે પણ ત્યાં જો થોડી વાર થઈ તો ટ્રેક્ટર વાળો એ બમણું ભાડું માંગવા માંડ્યો આ ખાલી ટ્રેક્ટર કરો ને તો મારે બીજો ફેરો ભરવાનો છે પણ ની તો ડબલ ભાડું થશે પછી અને તો એમ એક વાત સાંભળો તમે ચિંતા ના કરો મેં ચેરમેન સાહેબને ફોન કર્યો છે અમને આવે છે વેપારી ભાવમાં અન્યાય કરે તો ખેડૂતની નજર એપીએમસી ચેરમેન પર જાય પણ ત્યાંથી તેને ન્યાય મળશે કે નહીં કોને ખબર તમારી માટે માર્કેટમાં જે આજે 8000 ભાવ છે તમારે 75 કરી દેવો ના બસ એવું જ કરશો તમે તમારી રીતે સમજાવી દો પણ મારું વચ્ચે થવું જોઈએ આ થઈ ગઈ છે ગોલમાલ હે ભાઈ સબ ગોલમાલ હે તમે પણ ખુશ અને અમે પણ ખુશ જોયું
વેપારી સાથે મળી ચેરમેન પણ પોતાનું ખિસ્સું ભરવાનો પ્લાન ઘડી રહ્યો છે અને છેલ્લે ખેડૂતોને કઈ રીતે મૂર્ખ બનાવાય છે તેની આ હકીકત છે. ખરી મુશ્કેલી તો હવે આવે છે જેના લીધે આ આખી બબાલ થઈ રહી છે. આજે ને આજે જો પૈસા જોઈતા હોય તમારે તો વટાવ કપાશે અને 15 કે 20 દિવસ પછી જોઈતા હોય તો તમને પૈસા પૂરતા મળશે. બસ આ જ મુશ્કેલી છે. લૂંટ મચી છે લૂંટ. વેપારીઓ ચેરમેન સાથે મિલીભગત કરી અને ખેડૂતોને ઉલ્લુ બનાવે છે. આમ તો એવી જ પદ્ધતિ હોવી જોઈએ કે એક હાથ લે એક હાથ દે, પણ અહીં તો કંઈક અલગ જ દાવ ખેલાઈ રહ્યા છે. જોકે મામલો અહીંથી જ નથી અટકતો, હજુ તો આમાં વધુ એક પાત્રની એન્ટ્રી થાય છે, રજિસ્ટ્રાર સાહેબ. પણ એપીએમસી ચેરમેન તો તેમને પણ પટાવી લે છે. હા, એટલે આપણી એપીએમસીમાં જો એ લોકો મૂકીને જો તમારો વટાવ દલાલી કાપે તો તમે રજૂઆત કરી શકો છો મને. પણ એમની જીમમાં આવે જઈને કંઈક કરતા હોય તો એ આપણે એમને કોઈ આપણે. અહીંથી ખેડૂતોને કંઈક આશા હતી કે ન્યાય મળશે, પણ રજિસ્ટ્રાર સાહેબ તો બેસી ગયા ઠંડા પાણીમાં. હવે શું સાંભળો ખેડૂતોનું દર્દ. હવે રજિસ્ટ્રાર સાહેબે કંઈ ના કર્યું, ચેરમેન સાહેબે ના કર્યું, મારા વેપારીએ કંઈ ના કર્યું, અને મેં તો મરી ગયો. આટલો જ મારો તો કપાસ પાક્યો હતો. હવે તો હું દવાવાળાને આપું કે ખાતરવાળાને આપું કે પછી છોરીનું લગ્ન કરું, હું તો દોરા પાણીએ મરી ગયો. હવે તો મારે દવા જ પીવાનો વારો છે. બસ આ જ હાલ છે ખેડૂતોના. 15 મિનિટનું આ નાટક ન હતું, પરંતુ આ તો હકીકત હતી ખેડૂતોના જીવનની. જેઓ રોજ કંઈ કેટલાય દરવાજે પોતાના ચપ્પલ ઘસી નાખે છે, તેમના પાકને યોગ્ય ભાવ મળે તે માટે કંઈ કેટલાય સામે આજીજી કરે છે, પરંતુ જે મળે છે તેમાં પણ જો દવાવાળો ખાતરવાળો વચેટીઓ વેપારી ચેરમેન રજિસ્ટ્રાર કટકી કરી જાય તો ના છૂટકે તાત કાં તો તેમના ઘૂંટણીએ પડી જાય છે અથવા તો વિરોધનું રણશીંગું ફૂંકે છે. અને આવું જ કંઈક થયું છે છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં, કે જ્યાં કપાસના વેચાણ પર વટાવ કાપવામાં આવતા તેનો વિરોધ કરી રહ્યો છે અન્નદાતા. વેપારીને વેચે તો રોકડા નહીં, 10 દિવસ બાદ મળે છે ચેક. કપાસ સામે રોકડા રૂપિયા જોઈએ તો ખેડૂતોએ આપવું પડે છે વ્યાજ. 100% વ્યાજ સામે ખેડૂતોનો વિરોધ છે. 1 લાખના માલ પર 1500 રૂપિયા વટાવ લેવાય છે. આ જ વટાવ પદ્ધતિનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. પેટની ભૂખ મિટાવવા ભૂખ હડતાલ પર બેઠો છે તાત. એક ખેડૂતની વ્યથા રૂપી એક નાટક ભજવ્યું. એ તો ખાલી નાટક હતું, પણ ખરેખર ખેડૂતની વ્યથા એ નાટકની પ્રમાણમાં જ છે. 1 લાખના 10 દિવસમાં જો એ લોકો 1500 રૂપિયા, તો આ કેટલો મોટો કારો ધંધો કહેવાય. અને ખેડૂતો કેટલા લૂંટાઈ રહ્યા છે. એક ખેડૂત મહિનામાં 15 થી 20 વાર કપાસ લઈને જાય તો એનો વટાવ કેટલા રૂપિયા થયો. છોટાઉદેપુરના સંખેડામાં છેલ્લા 22 દિવસથી વેપારીઓ સામે વટાવ નહીં આપવાના મુદ્દે ખેડૂતોએ બાયો ચઢાવી છે. ખેડૂતોને બિયારણ ખાતર મજૂરીના રૂપિયાનો વ્યવહાર રોકડમાં કરવો પડે છે, જેની સામે 10 દિવસ પછી તેમને વ્યાજ કાપી અને રૂપિયા મળે છે. બસ વિરોધ આનો જ છે. પરંતુ સરકાર પણ આમાં કંઈ જ નથી કરી રહી. એપીએમસીની બહાર જે વેપાર ચાલે છે તેમાં સરકાર હસ્તક્ષેપ ન કરી શકે તેવું કહી રહ્યા છે. અને હાલમાં વ્યાજખોરો સામે જો સરકાર લાલ આંખ કરી શકે તો આવા વેપારીઓ સામે કેમ નહીં. કે કોણ કોણ આંદોલન પર બેઠા છે અને કેટલા વ્યક્તિ બેઠા છે, આજ દિવસ સુધી મામલતદારે આની પણ દરખાસ્ત લીધી નથી. એટલે વેપારીઓ સાથે શું એમની મિલીભગત છે. આ મામલે ખેડૂતોએ એપીએમસીના ચેરમેન મામલતદાર કલેક્ટરને રજૂઆત કરી, પરંતુ કોઈએ ન સાંભળી. આખરે ખેડૂતો પહોંચ્યા ગાંધીનગર, કૃષિમંત્રીને પણ મળ્યા. એપીએમસીની બહાર જે કંઈ વેપારીઓ કપાસની ખરીદી કરતા હોય અમારા નેજા હેઠળ નથી, એ સ્વતંત્ર રીતે વેપાર કરી શકે એવી સરકારની સિસ્ટમ છે. અમારે એમની સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ થયું ના, અમે 48 કલાક ઉપર થઈ ગયા છે, અમે ઉપવાસ આંદોલન પર બેઠેલા છે. આમ છતાં કોઈ નિવેડો ન આવતા 5 જેટલા ખેડૂતો ભૂખ હડતાલ પર બેસી ગયા છે, પરંતુ ત્યાંય કોઈ અધિકારી ફરક્યો નથી. માટે ખેડૂતોએ News18 ગુજરાતી સામે રજૂઆત કરી અને અમે આ ખેડૂતોને ન્યાય અપાવવા માટે બીડું ઝડપ્યું છે. ખેડૂતો સાથે અમે પણ માંગ કરી રહ્યા છે કે સરકારે તેમને ન્યાય આપવો જ પડશે. આજે વેપારીઓ છે ખેડૂતોને સામે લૂંટ ચલાવી રહ્યા છે. હવે ખેડૂતો આક્રોશમાં આવ્યા છે. હાલ તો ખેડૂતો ઉપવાસ પર બેઠા છે, પરંતુ જે ગાંધીનગર બેઠેલા જે નેતાઓ છે, જે આ અધિકારીઓ છે, સ્થાનિક અધિકારીઓ છે અને જે સ્થાનિક નેતાઓ છે, તે
આ ખેડૂતની વારે ક્યારે આવશે તે તો આવનારો સમય જ બતાવે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. ગુજરાતમાં ટાઢનું ટોર્ચર એ હદે વધી ગયું છે કે આ ઠંડીએ હવે લોકોના જીવ લઈ રહી છે. ગુજરાતના એક શહેરમાં ઠંડીએ જીવલેણ સાબિત થઈ તો બીજી તરફ આ ઠંડી ગુજરાતમાં આગામી દિવસોમાં પોતાના તમામ ચરમસીમા તોડવા માટે પણ તૈયાર છે. સાડા 6 કરોડ ગુજરાતીઓ, થઈ જજો સાવધાન. જિંદગી પર વરસી રહ્યો છે ટાઢનો કહેર. આ કહેર લઈ રહ્યો છે લોકોના જીવ. હાડ થી જવતી ટાઢે લીધો દંપતીનો જીવ. શ્વાસ ખેંચી લેતી ટાઢ, થરથર કંપાવતી આ ઠંડી. એવામાં હાલ જાન્યુઆરીને વિદાય આપવાની પળો ગણાઈ રહી છે. ગણતરીના દિવસો જ બાકી છે. તેવામાં આ ટાઢે ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ ઠંડી ગુજરાતમાં પણ લોકોના જીવ લેતા ખચકાતી નથી. લોકોના જીવ ભરખવા માટે જીવલેણ ઠંડી આતુર હોય તેમ પ્રજાસત્તાક દિવસ એટલે કે 26 જાન્યુઆરી અને આ મહિનાનો અંત આવતાની સાથે આકરી ઠંડી પડવા લાગી છે. એક તરફ સમગ્ર ગુજરાત ઠૂઠવાઈ ગયું છે, બીજી તરફ ગુજરાતમાં ઠંડી જીવલેણ સાબિત થઈ છે. પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની અસર ગુજરાતમાં. ધીમા પગે ગુજરાતમાં ઠંડીનો કાતિલ રાઉન્ડ શરૂ. ગુજરાતવાસીઓ જીવલેણ ઠંડીથી થઈ જજો સાવધાન. ઘરમાં તાપણું કરતા લોકો સાવધાન રહેજો. ઘરમાં તાપણું કરી સૂઈ ગયેલા દંપતીનું થયું છે મોત. વડોદરામાં એક દંપતીએ ટાઢથી બચવા ઘરમાં તાપણાનો સહારો લીધો, પરંતુ તેને ક્યાં ખબર હતી કે આ તેમનું છેલ્લું તાપણું હશે. તાપણાની આગમાં દંપતીનો જીવ પણ હોમાઈ ગયો. વડોદરાના દશરથ વિસ્તારમાં રહેલ એક દંપતીએ કાતે ઠંડીથી બચવા ઘરમાં તાપણું કર્યું અને તેઓની ભૂલ એટલી જ કે તેઓ તાપણું ચાલુ રાખીને સૂઈ ગયા. તેમને ક્યાં ખબર હતી કે આ તાપણું તેઓને સવારે ઉઠવા નહીં દે. બસ તે બાદ આ ઠંડી અને તાપણાના ધુમાડાએ પોતાનું કાતિલ સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું. ચાલુ તાપણાના કારણે રૂમમાં કાર્બન મોનોક્સાઇડનો ધુમાડો વધતો ગયો અને એકાએક સૂતેલા દંપતીનો શ્વાસ રૂંધાઈ ગયો. તેમણે શ્વાસ છોડી દીધો. તેમના પુત્રોએ ફોન કરતા કોઈએ પણ ફોન ન ઉપાડતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી. તાપણાના ધુમાડાના કારણે આ દંપતીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. શહેર અને જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે ઠંડીથી બચવા લોકો અનેક પ્રયાસો કરી રહ્યા છે. એવો જ પ્રયાસ જે દશરથ ગામના દંપતીએ કર્યો કે પોતાની રૂમની અંદર જે ઠંડીથી બચવા માટે તાપણું સળગાવ્યું, તે જ તાપણું જે છે તેમના મૃત્યુનું કારણ બન્યું. આ પહેલા આવી જ એક ઘટના પાટણમાં પણ બની હતી, જેમાં પણ ઘરમાં તાપણું કરવું ઘાતક સાબિત થયું. અગાઉ પાટણમાં તાપણું કરતી વખતે 2 લોકો ગંભીર રીતે દાઝ્યા. રાધનપુર નેશનલ હાઈવે પાસે તાપણામાં લાગેલી આગ વિકરાળ બની 2 લોકો ગંભીર રીતે દાઝી ગયા અને હવે પાટણ બાદ વડોદરામાં તો તાપણાના લીધે મોત થયું છે. શિયાળાની ઠંડી વધતા હીટરની ખરીદી પણ વધી ગઈ છે. લોકો પણ પોતાના રૂમને ગરમ રાખવા માટે હીટર ખરીદી રહ્યા છે. ઠંડીથી બચવા માટે રૂમનું ટેમ્પરેચર મેન્ટેન રાખવા માટે હીટરનો સહારો લઈ રહ્યા છે. જો કે ડોક્ટરના મતે હીટર વાપરવું હિતાવહ નથી. ઠંડીમાં ગરમીનો અનુભવ ભારે પડી શકે છે. આખી રાત હીટર ચાલુ રાખવું એટલે મોતને આમંત્રણ. એલર્જી કે સ્કીન ડ્રાય થઈ જવાની સમસ્યા પણ થઈ શકે. હીટરમાંથી નીકળતા ગેસથી કેટલીક વાર શ્વાસ રૂંધાઈ શકે. તમે સૂઈ ગયા છો અને ક્યારેક ક્યાંય ફાયર થાય છે તો મોટાભાગના ઘણા બધા કેસમાં આ ફાયરના લીધે બર્ન્સ થઈ થવાની અને એક્સિડન્ટ થવાની પણ શક્યતાઓ રહેલી હોય છે.
ઘણા પુઅર ક્વોલિટીના રૂમ હીટર હોય છે જે કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન કરતા હોય છે જે આપણા શરીરને ખૂબ જ નુકસાનકારક હોય છે। कही शकाय के ठंडीनो आ एवू रौद्र स्वरूप छे जेनो गरम कपड़ा वगर एक वार अनुभव करवाथी तमारा हाजा गगड़ी जशे। आवी ठंडी में जो एक पण वार वहली सवारे के मोड़ी रात्रे गरम कपड़ा पहर्या वगर बहार जवानो रिस्क लीधु तो गया समझो। आ ठंडी पोतानो आनाथी पण आकरु स्वरूप बतावानी छे। તેવામાં આદિવાસી જિલ્લો ગણાતા પંચમહાલમાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસના દ્રશ્યો સામે આવ્યા। પંચમહાલના વિવિધ વિસ્તારને ગાઢ ધુમ્મસે બાનમાં લીધું જેના કારણે વહેલી સવારે લોકો પોતાના ઘરમાં કેદ થવા માટે મજબૂર બન્યા। બીજી તરફ પંચમહાલમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું। એમાં વહેલી સવારે તો માવઠા જેવું વાતાવરણ જોવા મળ્યું અને ખેડૂતોમાં માવઠાની ફડક બેસી ગઈ। गिरनार पर्वत पर लघुत्तम तापमान 9 डिग्री नोंधायो। गिरनार पर्वत पर बर्फीला पवनोना कारणे प्रवासीओ पण ठुठवाई गया। अहीं पवननी गति पण 6.5 प्रति किलोमीटर नी नोंधाई। भेजनुं प्रमाण पण 65% नोंधायो। આ તરફ અમદાવાદમાં પણ મોડી રાતથી લોકોને હાજા ગગડાવી દે તેવી ઠંડીનો અનુભવ થયો। એમાં વહેલી સવારે ટાઢમાં અમદાવાદીઓ રિસ્સરના થીજી ગયા। હવામાન વિભાગના મતે અમદાવાદમાં કોલ્ડવેવની આગાહી છે એટલે લોકો તાપણા વગર રહી જ નહીં શકે। ઠંડી એટલી છે કે અમદાવાદના સ્કૂલ સંચાલકોએ પણ આકરા નિર્ણય લેવાની નોબત આવી છે। અમદાવાદમાં જે વિદ્યાર્થીઓને શાળાનો સવારનો સમય હોય તેમણે 8 વાગ્યા સુધીમાં શાળાએ પહોંચવાની છૂટ અપાઈ છે। જો કે આગામી 3 દિવસમાં ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે। ગુજરાતમાં યથાવત રહેશે ટાઢનું ટોર્ચર। 24, 25 અને 26 જાન્યુઆરીએ આકરી ઠંડી નીકળશે। ભૂક્કા કાઢી નાખશે તેવી ઠંડીનો અનુભવ થશે। આ ઠંડીમાં તાપણું પણ કામ નહીં લાગે। टेम्परेचर देखा जाए तो मिनिमम टेम्परेचर यानी नाइट टेम्परेचर में अगले 3 दिन के लिए कोई चेंजेस होने का संभावना नहीं है। जिससे अभी टेम्परेचर चल रहा है पूरे गुजरात में, इससे ही टेम्परेचर रहने का संभावना है। एक तरफ उत्तर भारत में ठंडी रौद्र स्वरूप बताव्यु छे, बीजी तरफ गुजरात में पण ठंडा पवनों फूंकाई रहा छे। દેશના પહાડી પ્રદેશમાં છેલ્લા ઘણા દિવસથી હિમવર્ષાનું આક્રમણ છે જેમાં ગુજરાતમાં હિમવર્ષા તો નહીં પરંતુ ઉત્તર પૂર્વીય બર્ફીલા પવનોના કારણે ગુજરાત અત્યારે ઠંડીથી ઠૂઠવાઈ રહ્યું છે। સૌરાષ્ટ્ર અને કચ્છવાસીઓ બર્ફીલા પવન માટે રહેજો તૈયાર। 24 અને 25 જાન્યુઆરીએ વધશે બર્ફીલા પવનનું જોર। દિવસ દરમિયાન પણ ઠંડીનો પારો ગગડશે। આ ઠંડી સૌરાષ્ટ્ર અને કચ્છવાસીઓને સહન નહીં થાય। જી હા, હવામાન વિભાગે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના નાગરિકોને ચેતવ્યા છે આગામી 2 દિવસમાં પવનની ગતિ એટલી વધી જશે કે ગરમ કપડાં પણ કામ નહીં લાગે। લોકોએ બર્ફીલા પવનથી બચવા માટે ઘરમાં જ પુરાવું પડશે। સૌરાષ્ટ્ર મે કાલ પરસુ વિન્ડ સ્પીડ બઢને કા સંભાવના હૈ ઉસમે સે મિનિમમ ટેમ્પરેચર યાની નાઇટ ટેમ્પરેચર મે ज़्यादा फर्क होने का संभावना नहीं है, लेकिन डे टेम्परेचर 1-2 डिग्री घट सकता है और विंड के कारण में ठंड फील हो सकती है। જો કે હાલ પણ ગુજરાતમાં સુસવાટા વાતા બર્ફીલા પવનોએ ઠંડીનો પારો સતત ગગડાવી દીધો છે અને હાલ ગુજરાતનું સૌથી ઠંડુ શહેર પાટનગર ગાંધીનગર છે। ગુજરાતના અનેક શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી ઓછું। ગાંધીનગરમાં 7.8 ડિગ્રી તાપમાન, નલિયામાં 8 ડિગ્રી તાપમાન અને અમદાવાદમાં પણ 10.5 ડિગ્રી તાપમાન રહ્યું છે। બીજી તરફ હવામાન વિભાગે ખેડૂતોને લઈ ચિંતાજનક આગાહી કરી છે। ગુજરાતના ખેડૂતોનો મહામૂલો પાક બરબાદ થઈ શકે તેવી આગાહી છે। વાતાવરણમાં ભેજનું પ્રમાણ અને વાદળછાયું વાતાવરણ રહેવાનું અનુમાન છે। અગલે 2-3 દિન કા બાદ ક્લાઉડી ભી હોને કા સંભાવના હે। ક્લાઉડ 2-3 હપ્તા હો સકતા હે। એટલે કે કુલ મળી રાજ્યના નાગરિકો અને ખાસ કરીને ખેડૂતો માટે આગામી 3 દિવસ કાતિલ ઠંડી અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ભયંકર રીતે પસાર થવાના છે, માટે બચીને રહેજો।
તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતમાં સાસણ સિવાય પણ હવે જંગલના રાજા સાવજના દર્શન થશે. ગુજરાતના દરિયાકાંઠે વસેલા જિલ્લાઓ જેવા કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની ધરતી ગોહિલવાડ, ભાવનગર, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ધરતી પોરબંદર હવે સાવજનું નવું સરનામું બન્યું છે. ગીરના જંગલમાં રોજ ઉગતો અને આથમતો આ સૂરજ સાક્ષી છે ગીરમાં થતા સિંહોના સંવર્ધનનો. સાક્ષી છે સાવજોને આ વિસ્તારમાં મળેલા પ્રેમ અને હૂંફનો. ગીરના લોકોનો પ્રેમ જ છે જેના કારણે દક્ષિણ એશિયામાં એકમાત્ર ગીરના જંગલમાં જ ટક્યું છે સિંહોનું અસ્તિત્વ. સિંહ બની ગયા છે ગુજરાતની ઓળખ, એટલે જ સિંહને અહીં મુક્ત રીતે વિહાર કરતા નિહાળવા માટે આ મંત્રણ અપાય છે. તેવામાં હવે જંગલના રાજાને માફક આવી છે ગુજરાતની ધરતી. જંગલના કિંગે વધાર્યું ગુજરાતમાં સામ્રાજ્ય. સાવજનું નવું સરનામું બન્યું ગોહિલવાડની ગૌરવવંતી ભૂમિ. બાપુની જન્મભૂમિ પર પણ ડાલા મથ્થાની સંભળાઈ ગર્જના. તો માનવું જ રહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી સરકારના એક અથારા પ્રયત્નો, જંગલ વિભાગની સાર સંભાળ અને સ્થાનિકોના સિંહપ્રેમના કારણે જંગલના રાજા સિંહોએ ધીમે ધીમે દરિયાકાંઠા વિસ્તારમાં પણ તેમનો પગ પેસારો કર્યો છે. તેમાંય ગુજરાત એટલે કે સિંહોનું વતન, દર વર્ષે સિંહની વસ્તી પણ વધે છે. બીજી બાજુ સિંહનું જે રહેઠાણ માટેની મર્યાદિત જગ્યાઓ હતી તે હવે માનવ વસવાટના કારણે સુધી પહોંચી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જુઓ ફરીથી રસ્તાની એક બાજુથી પહેલા એક સિંહ બહાર આવે છે, ત્યારબાદ એક બાદ પરિવારના ચાર સિંહ સભ્યો બહાર આવે છે અને ત્યારબાદ જંગલ તરફ દોટ મૂકે છે. જાણે કે શિયાળાની આ ફૂલ ગુલાબી ઠંડીમાં સિંહ પરિવાર તડકો ખાવા નીકળ્યો હોય. આ દ્રશ્યો શેત્રુંજી ડેમ રોડના હોવાનું મનાય છે, જ્યાં પાંચ સિંહ એક સાથે રોડ પસાર કરતા દેખાય છે. એક વાહન ચાલકે તેને તેના મોબાઈલના કેમેરામાં કંડાર્યા છે. એટલે કે આ વિડીયો પરથી એક વાત તો સ્પષ્ટ છે કે ગીરનું જંગલ છોડી ભાવનગર બૃહદ ગીર તરફ સિંહ આગળ વધ્યો છે. ભાવનગરના બૃહદ ગીરમાં સંભળાવા લાગી છે ડાલા મથ્થાની ગર્જના. ભાવનગરમાં આ પ્રકારના વિડીયો અગાઉ પણ સામે આવ્યા. તેના પરથી કહેવામાં અતિશયોક્તિ નથી કે ગીરના ગાઢ જંગલ બાદ સાવજોનું બીજું ઘર બન્યું છે બૃહદ ગીર. બૃહદ ગીર સાવજો માટેના વસવાટનો નવો વિકલ્પ પણ બની રહ્યો છે. ભાવનગરવાસીઓએ ગીરના સાવજ જોવા માટે હવે ગીર સુધી લાંબા થવાની જરૂર નથી. હાલ ભાવનગર જિલ્લાના જંગલ અને દરિયાકાંઠાના વિસ્તારમાં મળી અને 80થી વધુ સિંહનો કાંઠા વિસ્તારમાં બીજા 70 સાવજ પણ વસવાટ કરી રહ્યા છે. હાલ બંને વિસ્તાર મળી કુલ 80થી વધુ સાવજોએ પોતાની ગુફા બનાવી છે. આ વિસ્તાર ગીરને જોઈટ જ છે, એટલે ગીર જેવો જ છે. એટલે સિંહની જેમ સંખ્યા વધતી જાય તેમ પોતાનો એરિયો વધારતા જાય છે. એમ ભાવનગર જિલ્લામાં જ્યારથી સિંહ આવ્યા ત્યારથી આ એરિયો એને અનુકૂળ આવ્યો છે અને પોતાના બચ્ચા ઉછેર માટે અનુકૂળ. બીજી તરફ આ વિસ્તારમાં ડાલા મથ્થાઓની ડણક સંભળાતા જ વન્ય પ્રેમીઓની સાથે ખેડૂતોની ખુશીઓનો પણ કોઈ પાર નથી. આ વિસ્તારમાં સિંહના આટાફેરા વધતા ખેતરોમાં જંગલી ભૂંડ અને નીલગાયનો ત્રાસ ઓછો થઈ ગયો છે. ખેડૂતોના રાત ઉજાગરા પણ બંધ થઈ ગયા છે. સિંહની અવનજવનને કારણે ખેતીમાં નુકસાન કરતા પ્રાણીઓ છે જેમ કે નીલગાય અને જંગલી ભૂંડ, એ સિંહના હાજરીથી જ દૂર રહે છે એવું દરેક જગ્યાએ પ્રસ્થાપિત થયું છે. જૂનાગઢ અને ગીરની આજુબાજુના ખેડૂતો તો સિંહને આવકારે છે પોતાના ખેતી વિસ્તારમાં. એટલે જે વિસ્તારમાં સિંહની અવરજવર છે એના એની સિંહની એક ખાસ ગંધને કારણે ખેતીમાં નુકસાન કરનારા પરિબળો છે એ દૂર રહે છે. સાથે સાથે સિંહ ચોરીના બનાવો પણ બનતા નથી. ભાવનગરમાં ડાલા મથ્થાઓએ પોતાનું બીજું ઘર બનાવતા હવે વન વિભાગે પણ વન્ય જીવોના સંરક્ષણ માટે હોસ્પિટલ, એમ્બ્યુલન્સ, આધુનિક પાંજરા વગેરેની સુવિધા ઊભી કરી છે. પાલિતાણા તાલુકાના વડાલ ખાતે વન્ય જીવોના સંરક્ષણ માટે અતિ આધુનિક એવા એશિયાટિક લાયન કેર સેન્ટર બનાવાયું છે. 18મી સદીમાં પણ ગોહિલવાડમાં સિંહોની વસ્તી હતી જે લુપ્ત થયા બાદ 1998માં ફરી સાવજોનું આગમન થયું અને
ત્યારબાદ ધીમે ધીમે સિંહોની વસ્તી વધતી ગઈ છે. જે ગીરની કેપેસિટી છે આશરે 300 જેટલા સિંહો અંદરમાં, અને જે પોપ્યુલેશન વધી રહ્યું છે એમને બહાર જવું પડે છે. આજે 25,000 સ્ક્વેર કિલોમીટર જેટલા સિંહો ગીરની બહાર અત્યારે જઈ રહ્યા છે. ઘણા બધા ડિસ્ટ્રિક્ટ એણે કવર કર્યા છે. આમ જોવા જઈએ તો જૂનાગઢ છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, ભાવનગર છે. આ તરફ દરિયાકાંઠે વસેલા પોરબંદરમાં પણ એશિયાટિક હાવજનું નવું ઠેકાણું બન્યું છે. પોરબંદર હજારો વર્ષોથી સુદામા નગરી તરીકે ઓળખાતું, જેને મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ તેમજ સુરખાબી નગર જેવી અનેક ઉપમા મળી છે. આવી પાવન ભૂમિને જંગલના રાજાએ પણ પોતાનું ઘર બનાવ્યું છે. સાવજોનું નવું ઠેકાણું મુકામ પોસ્ટ બરડા ડુંગર. બરડાનું વાતાવરણ અનુકૂળ છે સિંહો માટે, રહેઠાણ માટે શ્રેષ્ઠ, સિંહો માટે બેસ્ટ સાબિત થયો છે બરડા ડુંગર. 143 વર્ષ બાદ બરડામાં ડાલામથ્થાની કરજના. એશિયાટિક સિંહોનું જે બીજું ઘર જેને ગણવામાં આવી રહ્યું છે, જે બરડા અભયારણ્ય, એટલે કે જે રીતે પોરબંદર જિલ્લાનો જે બરડા ડુંગર જે છે, ત્યાં જે રીતે 2-3 મહિના પોરબંદર જિલ્લામાં અલગ અલગ જગ્યા પર ફર્યા બાદ જે રીતે બરડા ડુંગરમાં જે એશિયાટિક સિંહ છે તે એની મેળાએ ત્યાં પહોંચ્યો છે. હવે પોરબંદરના બરડાવીડીમાં પણ ડાલામથ્થાની ડણક સંભળાવા લાગી છે. ગીરના સિંહ પોતાની સીમ વિસ્તારમાં હવે બરડા ડુંગરમાં ઠરીઠામ થયા છે. એશિયાટિક સિંહોએ ભાવનગર બાદ પોરબંદર નજીક બરડા વન્યજીવ અભયારણ્યમાં પોતાનું બીજું ઘર શોધ્યું છે. બરડામાં સિંહ છેક 1879માં દેખાયા હતા. હવે 2023માં ફરી સિંહ દેખાતા 143 વર્ષ બાદ બરડામાં સાવજોની ઘર વાપસી થઈ છે, જેથી પોરબંદરવાસીઓ પણ ખુશ છે. પોરબંદરમાં સિંહ આવવું એ સૌથી મોટી ખુશીની વાત છે. દરેક ક્ષેત્રમાં આ સિંહ આવવાથી પોરબંદરને ખૂબ જ મોટો લાભ થશે. બરડા ડુંગર એટલે બરડા અભયારણ્ય અને જીવસૃષ્ટિનું આશ્રય. અંદાજે 192 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. તેમાં કુદરતી સૌંદર્યનો નયનરમ્ય નજારો એટલે બરડો અભયારણ્ય. હવે સિંહના પૂર્વજોના જૂના રહેઠાણને હાલ સાવજોએ નવું ઠેકાણું બનાવ્યું છે. બરડા અભયારણ્યના 7 વીડા ખાતે સિંહો માટે જીનિંગ પુલ તો વર્ષોથી કાર્યરત છે, જેમાં હાલ અહીં એક નર સહિત કુલ 6 જેટલા સિંહને એન્ક્લોઝરમાં રાખવામાં આવ્યા છે, જેથી આગામી સમયમાં પોરબંદરમાં પ્રવાસીઓની સંખ્યા વધે તો પણ નવાય નહીં. એશિયાટિક લાયનને જોવા માટે દેશ વિદેશમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં પર્યટકો આવતા હોય, આવા સમયે પોરબંદર ઇઝી ટુ રીચ છે. ત્યારે થોડા દિવસ અગાઉ પોરબંદર હાઈવે પર પણ સિંહના આંટા ફેરા જોવા મળ્યા. હાઈવે બ્રિજ ઉપર સિંહ પોતાની મસ્તીમાં મસ્ત હોય તેવો વિડીયો સામે આવ્યો. સિંહ છે તે ફરી વખત તેના જે જૂના ઘરે જે બરડા અભયારણ્ય છે ત્યાં પહોંચ્યો છે, તેના કારણે સમગ્ર પોરબંદર જિલ્લામાં આ જે વાતને લઈને ખુશી જોવા મળી રહી છે. આ તરફ દરિયાકાંઠે વસેલા પોરબંદરમાં પણ એશિયાટિક હાવજનું નવું ઠેકાણું બન્યું છે. પોરબંદર હજારો વર્ષોથી સુદામા નગરી તરીકે ઓળખાતું, જેને મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ તેમજ સુરખાબી નગર જેવી અનેક ઉપમા મળી છે. આવી પાવન ભૂમિને જંગલના રાજાએ પણ પોતાનું ઘર બનાવ્યું છે. સાવજોનું નવું ઠેકાણું મુકામ પોસ્ટ બરડા ડુંગર. બરડાનું વાતાવરણ અનુકૂળ છે સિંહો માટે, રહેઠાણ માટે શ્રેષ્ઠ, સિંહો માટે બેસ્ટ સાબિત થયો છે બરડા ડુંગર. 143 વર્ષ બાદ બરડામાં ડાલામથ્થાની કરજના. એશિયાટિક સિંહોનું જે બીજું ઘર જેને ગણવામાં આવી રહ્યું છે, જે બરડા અભયારણ્ય, એટલે કે જે રીતે પોરબંદર જિલ્લાનો જે બરડા ડુંગર જે છે, ત્યાં જે રીતે 2-3 મહિના પોરબંદર જિલ્લામાં